નસવાડી તાલુકાની ત્રણ પ્રાથમિક શાળામાં ધ્વજનું અપમાન થતા વિડીયો વાયરલ થયો છે। પ્રાપ્ત વિગત અનુસાર સમગ્ર ભારત દેશમાં 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં પણ ઉજવણી કરવામાં આવી હતી। નસવાડી તાલુકાના આદિજાતિ મોરચા ભાજપના પ્રમુખ પ્રકાશભાઈ રાઠવાએ ગામડાઓની મુલાકાત લીધી હતી, જ્યાં 3 જેટલી શાળા હરિયાબાર, ફૂલવાડી અને હાડલી પ્રાથમિક શાળામાં મુલાકાત લીધા। સવારમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, પરંતુ મુખ્ય શિક્ષક દ્વારા ગામના લોકોને સાંજના 5 વાગે રાષ્ટ્રધ્વજને ઉતારી લેવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ ધ્વજ વહેલા જ ઉતારી લેવામાં આવ્યો હતો અને ભાજપના આદિજાતિ મોરચાના પ્રમુખે ગામડાઓની મુલાકાત દરમિયાન ગામના લોકો રાષ્ટ્રધ્વજ ઉતારતા નજરે પડ્યા હતા। ત્યારે રાષ્ટ્રધ્વજને જે રીતે માન સન્માનથી ઉતારવામાં આવ્યું નહીં, પણ રાષ્ટ્રધ્વજને ગુચડો વાળી તેના પર દોરડું વીંટીને લઈને જતા જોવા મળ્યા હતા। જ્યારે શાળાના બાળકોને કયો દિવસ હતો તે પણ ખબર ન હતી, માત્ર ખાના પૂરતી કરી દેવાઈ હતી। આવા બે જવાબદાર શિક્ષકો નેતાગીરી કરવા આગળ આવતા હોય અને સરકારનો પગાર તો લે છે, પરંતુ આદિવાસી વિસ્તારના બાળકોને અભ્યાસથી વંચિત રાખે છે। દેશની આઝાદીનું પણ મોલ નથી આવા બે જવાબદાર શિક્ષકો સામે ભાજપ આદિજાતિ મોરચાના પ્રમુખે સખત કાર્યવાહી કરવા માટે તંત્રને વિનંતી કરી, જેથી ડુંગર વિસ્તારમાં બીજી શાળાઓને શીખ મળે। મુખ્ય શિક્ષક બેને મને કીધું કે તમે ધ્વજવંદન 5 વાગે ઉતારી લેજો, એમાં મેં ધ્વજવંદન ઉતારેલ છે। 15મી ઓગસ્ટના દિવસે જે ધ્વજવંદન થવું જોઈએ તે કાયદેસર દરેક ગામડાની અંદર થયું, પણ જેને જે ધ્વજવંદન કરવામાં આવ્યું અને એને જે કરવામાં આવ્યું એ બરાબર છે, પણ એને સન્માનથી ઉતારવું જોઈએ એ અમારા ડુંગર વિસ્તારની અંદર અમુક ગામડાની અંદર મેં મુલાકાતે ગયો। એક આંડલી ગામ છે, એક હરિયાબાર અને એક ફૂલવાડી, તો અહીંયા તો ગુચડો વાળીને જે રાષ્ટ્રધ્વજ ખરું એનું ખરેખર આ લોકો અપમાન કર્યું છે, તો ખરેખર આ અપમાન ના થવું જોઈએ। અને આજે શિક્ષકોને આજે 50-50 હજાર 60-60 હજાર રૂપિયા પગાર આપે છે સરકાર, આજે 7 મહિના થયા એ લોકો મફત પગાર લે છે, તો એક રાષ્ટ્રધ્વજવંદન હોય ત્યારે એક દિવસ આ લોકો આવો કાર્ય ના કરી શકતા હોય તો બાળકોને આ શિક્ષકો કેવી રીતના શિક્ષણ આપતા હશે? તો આની અંદર સરકારને અને કેન્દ્ર સરકારને પણ મારી નમ્ર વિનંતી છે કે આવા જો શિક્ષકો જે બેદરકારી હોય એને કડકમાં કડક પગલાં લેવા જોઈએ, એ મારી નમ્ર અરજી।